જેતપુર વીજ કર્મચારીઓ પર અવારનવાર ગ્રાહકો દ્વારા ખોટી રીતે હુમલો અને ફરજ દરમિયાન રોકાવટ થતી હોય તે અનુસંધાને આજે પીજીવીસીએલના કર્મચારીઓ દ્વારા મામલતદારને આવેદન આપી પગલાં લેવા માટે રજૂઆત કરાઈ હતી. ચોમાસા દરમિયાન અવારનવાર વીજ ફોલ્ટ સર્જાતા હોય છે અને તેને પહોંચી વળવા માટે વીજ કર્મચારીઓ પોતાના જીવ પણ જોખમમાં મૂકતા હોય છે. તેમ છતાં અમુક શખ્સો ખોટી રીતે પોતાનું કામ પહેલા થવું જોઈએ તે આશા રાખી વીજ કર્મચારીઓને ખોટી રીતે ધમકીઓ આપતા હોય છે, તેમજ ફરજમાં રૂકાવટ કરતા હોય છે. આવો જ એક બનાવ ગત તારીખ 19/7/2017 રોજ પ્રથમ જામખંડોના કર્મચારી દેવરાની ઓફિસમાં આવી માર મારેલ અને ત્યારબાદ 20/7/2017 રોજ જેતપુર ગ્રામ્યમાં નાયબ ઇજનેર સાવલિયાની ફોન પર તેમ ખરાબ શબ્દો અને ગાળો ફોન પર આપવામાં આવી હતી. તેમજ તારીખ 22/7/2017 રોજ જેતપુરના ઉદ્યોગપતિ ગુસાભાઈ ગોરધનભાઈ રાડડિયા દ્વારા કર્મચારીને જાનથી મારી નાખવાની ધમકી આપી પોતાના મકાનનું સર્વિસ વાયર તાત્કાલિક બદલી જવા બાબતે ગાળો પણ આપી હતી, જે અંગે વીજ કર્મચારીઓ પર થતા હુમલા બંધ નહીં થાય તો કર્મચારી ડરથી કામથી અલિપ્ત થઈ જશે અને વીજ પુરવઠો ખોરવાઈ જશે તેવું આવેદન પત્રમાં જણાવ્યું હતું. સવારથી અમારો સ્ટાફ એક ધારો કામે લાગેલો છે. હેવી રેનને હિસાબે ઘણી લાઈનો બંધ હતી. આ દરમિયાન એક ગુસાભાઈ કરીને કોઈ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે, એ ઓફિસે આવ્યા. એને વ્યક્તિગત પોતાની સર્વિસ બળી જવાનો ફોલ્ટ હતો. અમારા નાયબ ઇજનેરને ફરિયાદ કરી એટલે નાયબ ઇજનેરે જુનિયર એન્જિનિયરને વાત કરી. અમારા જુનિયર એન્જિનિયરે અમારા કોન્ટ્રાક્ટરને એ સર્વિસ બદલાવવા માટેની ફોલ્ટ આપ્યો. ચાલુ વરસાદ હોવાથી અમારા કોન્ટ્રાક્ટરે એટલું કીધું કે ભાઈ વરસાદ રહી જાય એટલે હું આવીને તમારો ફોલ્ટ કરી જાઉં છું. થોડી વાર બેસી એકાએક હું ગરમ થઈ ગયા અને ટોટલી જે સ્ટાફ હતો એને મા બેન સામી ગાળીઓ કાઢી અને માર મારવાની ધમકી આપીને વહી આવી ગયા છે. અમે બધા આટલા વરસાદની અંદર આવી રીતે કામ કરીએ છીએ, બને એટલો પબ્લિકને ઓછો વિક્ષેપ પડે એવા અમારા પ્રયત્નો હોય જ છે. છતાંય આવી રીતે જો આમ અમને ધમકી આપવામાં આવે તો અમારે કઈ રીતે કામ કરવું એક વિચારવાનો વિષય છે. બ્યુરો રિપોર્ટ, જેતપુર.